राजकोट જિલ્લાના ઉપલેટા તાલુકા નગરપાલિકા દ્વારા 10મા તબક્કાના બીજા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં તાલુકામાં આવેલા સર ભગવતસિંહ કન્યા શાળાના બાપુનાથ બાવલા ચોક ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટી કાર્યક્ષમતા પારદર્શકતા અને સંવેદનશીલતા તથા જવાબદારીપણું સક્ષમ બને તે માટે ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવાના સેવા સેતુ 10મો તબક્કાના બીજા કાર્યક્રમ અભિયાન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા તરફથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન રાશન કાર્ડમાં નામ દાખલ કરવું નામ કમી કરવું કુંવરબાઈનું મામેરું સહાય યોજના કસ્તુરબા પોષણ સહાય યોજના દિવ્યાંગતા પ્રમાણપત્ર હેલ્થ વેલનેસ કાર્ડ આવકના દાખલા રહીશના દાખલા ઘરેલું નવા વીજ જોડાણ માટેની અરજીઓ આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ મોબાઈલ નંબર બેંક એકાઉન્ટનું જોડાણ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના ઓનલાઈન અરજી જેવી સેવા વિશે માહિતીઓ આપવામાં આવી હતી। તો આ સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લેવા પહોંચ્યા। તો આ કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર નીલમબેન ગેટિયા સહિતના રાજકીય સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા। તો આ કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા આજ રોજ 24/10/2024 ના રોજ ઉપલેટા શહેરના ભગવતસિંહજી કન્યા શાળાના હોલમાં સેવા સેતુ કાર્યક્રમના 10મા તબક્કાના બીજા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ સેવા સેતુ કાર્યક્રમમાં તમામ સંગઠનના હોદ્દેદારો તેમજ ગામના અગ્રણીઓ વિવિધ કચેરીના સ્ટાફગણ અને નાગરિકો સવારના 9 વાગ્યાથી દીપ પ્રગટ્ય કરી બહોળી સંખ્યામાં હાજર રહી અને સેવા સેતુ કાર્યક્રમને સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી લોકો બહોળા પ્રમાણમાં વિવિધ યોજનાઓનો લાભ લે આ માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે અને ઉપલેટા શહેરના નાગરિકોને મારી અપીલ છે કે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ તેમજ યોજના અંગેના માર્ગદર્શન પણ કચેરીના સ્ટાફગણ છે ઉપસ્થિત છે ટેબલ પર કે તેઓને માર્ગદર્શન પણ આપે છે તો લોકો વધુ ને વધુ લાભ લે એવી મારી આવી અપીલ। સર્વરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।